बनासकांठा की बात करिए, बनासकांठा पालनपुर में धनियाणा चौकड़ी पास जाहिर मार्ग पर वरघोड़ो निकलो। जाहिर में निकलेला वरघोड़ा में घोड़ी ऊपर चढ़ेला वरराजा सहित तमाम लोग मास्क वगर जोवा मळ्या। वरघोड़ा में मोटी संख्या में जानैयाओ मास्क और सोशियल डिस्टन्स वगर नाचता नजरे पड़ा। कोरोना गाइडलाइन ने नेवे मुकी भर बजार में लोग वरघोड़ो लई निकलता नजरे पड़ा। जाहिर में कोरोना गाइडलाइन नो भंग कराता वरघोड़ो निकलो, छता पर पालनपुर पोलिस अजाण होवाथी अनेक सवालों पोलिस की कामगिरी पर उठी रहा है। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, જાણવા માંગીએ છું, આજે વિડિયો સામે આવ્યો છે, પાલનપુરના કયા વિસ્તારનો છે, પોલીસની શું કઈ કામગીરી સામે આવી છે અને કેમ લોકો માનતા નથી? થોડી છૂટછાટ આપવામાં આવી છે, કોરોના ઘટ્યો છે, પરંતુ કોરોના આપણી વચ્ચેથી ગયો નથી, ત્યાં લોકોને માનવું જ પડશે। વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ પાલનપુરના ધનિયાણા ચોકડી પાસે જાહેર માર્ગ ઉપર એક લગ્નનો વરઘોડો નીકળ્યો છે ને વરઘોડાની અંદર ઘોડી પર બેઠેલા વરરાજા સહિત તમામ જે જાનૈયાઓ છે તેઓએ કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નથી કે એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી, એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો આ સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સરકારની ગાઈડલાઈન છે કે આવી રીતે જાહેરમાં વરઘોડો ન નીકાળી શકાય અને 50 કરતા વધુ લોકો ભેગા નહીં થઈ શકે, પરંતુ આ દ્રશ્યની અંદર 50થી વધારે પ્રમાણમાં લોકો છે ને તેઓ જાહેર માર્ગ ઉપર નાચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુર પોલીસ પણ આ બાબતે અજાણ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો સર્જાયા છે। નિધિ જી, બિલકુલ, પૂરી માહિતી માટે આભાર। તો પાલનપુરના આ દ્રશ્યો સામે આવ્યા જે ચિંતાજનક છે, ને આ જ પ્રકારનું જો વલણ રહેશે તો કોરોનાની ત્રીજી લહેરને કોઈ નહીં રોકી શકે। આપણે સમજવું પડશે કે કોરોના હજુ પણ આપણી વચ્ચેથી ગયો નથી, કોરોના માત્ર કોરોનાના કેસીસ ઘટ્યા છે પણ હજુ પણ કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતા તેટલી જ છે। તેની વચ્ચે આ રીતે વરઘોડો કાઢવામાં આવ્યો, સોશિયલ ડિસ્ટન્સ નથી, માસ્ક નથી પહેર્યા અને તેની વચ્ચે પોલીસની કોઈ કામગીરી પણ નથી આવી સામે। જો વરઘોડો કાઢવામાં આવ્યો છે તો શું પોલીસની મંજૂરી લેવામાં આવી છે? જો નથી લેવામાં આવી તો કેમ આ લોકો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ સવાલ। અને હવે વાત કરીશું કોરોનાની ભીડ વિશે। કોરોનાના કેસો ઓછા થતાં જ અમદાવાદના ભદ્ર બજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। કપડાં તેમજ ઘર વખરીની ચીજવસ્તુઓની ખરીદી કરવા ભદ્ર બજારમાં શહેરીજનો ઉમટ્યા છે। અનેક લોકો તો માસ્ક વિના ખરીદી કરતા નજરે પડ્યા। મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ભદ્ર બજારમાં આવતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બીજી લહેર શાંત થયા બાદ તજજ્ઞો ત્રીજી લહેરને લઈને ચિંતિત છે, વારંવાર સાવચેત કરી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો ચોંકાવનારા છે। કોરોનાની બીજી લહેર ધીરે ધીરે હવે શાંત થઈ રહી છે, કોરોનાના કેસો સમગ્ર ગુજરાતમાં ઘટી રહ્યા છે, પરંતુ જે લોકો છે આ જે છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા હવે આપવામાં આવી રહી છે તેને ક્યાંક ને ક્યાંક એ છૂટછાટ બિનજરૂરી રીતે તેનો ઉપયોગ કરતા હોય તેવા પ્રકારના દ્રશ્યો ભદ્ર બજારમાંથી સામે આવી રહ્યા છે। કારણ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ હજુ પણ જરૂરી છે, કોરોના ગયો નથી। તજજ્ઞો દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે, એક ડર વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે ભદ્ર બજારમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હજુ પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને કપડાંની ખરીદી લોકો કરવા માટે ભદ્ર બજાર તરફ આવતા હોય છે, ઘરની કેટલીક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અહીંયા મળતી હોય છે, પણ જે તમામ ખરીદી અત્યારે લોકો કરી રહ્યા છે તે તેમના જીવન માટે કેટલી જરૂરી છે તે લોકોએ સમજવું જોઈએ। કારણ કે માસ્ક વગર પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો નજરે પડી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સ્વાભાવિક રીતે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાંક એકઠા થતા હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન જળવાય તે પણ સમજી શકાય છે, પણ તજજ્ઞો સતત કહેતા આવ્યા છે કે માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ એકમાત્ર વિકલ્પ છે કોરોનાથી બચવા માટેનો। ત્રીજી લહેરનો જ્યારે ડર સતાવી રહ્યો છે અને ત્રીજી લહેરને જો અટકાવવી હોય સૌ કોઈએ સાથે મળીને એકબીજાને સાથ સહકાર આપવો પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે, વેક્સિન જે છે એકમાત્ર વિકલ્પ પણ છે,
वेक्सिन लेवी पड़शे, परंतु जे प्रकारना दृश्यो भद्र बजारमां जोवा मळी रह्या छे, मोटी संख्यामां लोको खरीदी करवा आवी रह्या छे। सरकार द्वारा अने तज्ञ द्वारा सतत लोकोने चेतावणी आपवामां आवी रही छे के लोको जाते समझे सरकार नियमोनी अंदर केटली छूटछाट हवे ज्यारे आपी छे त्यारे लोकोए संयम जाळवो पड़शे। परंतु आ तमाम ए दृश्यो छे के जे सरकार माटे चिंता छे, आगामी दिवसोमां त्रीजी लहेर आज दृश्यो छे जे नोतरी शके छे। लोकोए सावचेत रहेवू जोईए, सोशल डिस्टन्सिंगनुं पालन करवू जोईए। जी 24 કલાક પણ લોકોને અપીલ કરી રહ્યું છે। કેમેરામેન અમિત મકોડા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।